આપણે જોઈએ ધોરણ 7 20 સેમેસ્ટર 2 વિષય ગુજરાતી તેનું પૂર્ણાવર્તન 3 છે જે સ્વાપોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે તે જોઈએ. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. એક, અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? જવાબ બી, અરબી. બે, કવિએ માતાને કોના પ્રેમની પુતળી કહી છે? જવાબ સી, પ્રભુના. ત્રણ, એક સાંજે વ્યાયામના વર્ગમાં જવામાં ગાંધીજી કોનાથી છેતરાયા? જવાબ બી, વાદળાથી. ચાર, હિન્દી કવિએ ક્યાં શહેરને ભારતનું થર્મોપોલી કહ્યું છે? જવાબ ડી, બારડોલી. પાંચ, ગ્રામ માતા કાવ્યના કવિનું નામ જણાવો? જવાબ એ, કલાપી. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક, અખબારો પોતાનો સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે? ઉત્તર, સમાચાર પ્રકાશિત કરવા માટે અંગત કે સ્થાનિક સમાચારો અખબારોમાં વિનામૂલ્યે સ્થાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. બે, દેવોને કોના દૂધ દોહેલા છે? ઉત્તર, દેવોને માતાના દૂધ દોહેલા છે. બે, ત્રણ, સાચું બોલનાર અને સાચું કરનારને શી કાળજી લેવી જોઈએ? ઉત્તર, સાચું બોલનારને અને સાચું કરનારને પોતાનાથી જ કંઈક ભૂલ ન થાય તેની કાળજી લેવી જોઈએ. ચાર, હેરિયા જોવાની મજા લેવા માટે લેખક ક્યાં જવાનું કહે છે? ઉત્તર, હેરિયા જોવાની મજા લેવા માટે સાતપુડા જવાનું કહે છે. પાંચ, ઘોડે સવારે ખેડૂતને શું કહ્યું? ઉત્તર, ઘોડે સવારે ખેડૂતને કહ્યું, મને તરસ લાગી છે, તું મને થોડું પાણી આપ. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એક, અખબારની નોંધ લખતી વખતે ક્યાં 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે? એક, શું એટલે વોટ. બે, ક્યાં એટલે વેર. ત્રણ, ક્યારે એટલે વેન. ચાર, શા માટે એટલે વાય. પાંચ, કોણ એટલે હુ. બે, સારા અક્ષરો અંગે ગાંધીજીના વિચારો જણાવો દર્શાવો. ઉત્તર, ગાંધીજી નકારા અક્ષરોની અધૂરી કેળવણીની નિશાની ગણે છે. તેમના મતે સારા અક્ષરો એ અધૂરી કેળવણીનું આવશ્યક અંગ છે. સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવી જોઈએ. ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે. એમ કરવાથી બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ શકે છે. ત્રણ, બારડોલીને ભારતનું થર્મોપોલી શા માટે કહે છે? ઉત્તર, થર્મોપોલી એક ગ્રીસના એક સાંકડા મેઘનું નામ છે. ઈરાનીઓને એક ગ્રીકવાસીઓ પર આક્રમણ કરેલું હતું ત્યારે લોકશાહીના રક્ષણ માટે લોપિની ડાસાએ આ મેઘમાં ઉગ્ર લાટતા આવી આપી હતી. બારડોલી પર વલ્લભભાઈના નેતૃત્વમાં થયેલા ખેડૂતમાં સત્યાગ્રહ માટે તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે એક મહાત્મા કેન્દ્ર તરીકે જાણીતું છે. તેથી બારડોલીને ભારતનું થર્મોપોલી કહે છે. ચાર, કરીમભાઈ વિશે દુદામાએ શો અભિપ્રાય આપ્યો? ઉત્તર, કરીમભાઈ પરશુરામ પોટરીમાં નોકરી કરતા હતા. તેઓ સુંદર ભજનો ગાતા હતા. દુદામામાએ તેને કોઈ સંતની જગ્યામાં સાંભળ્યા હતા. દુદામામાએ કરીમભાઈ વિશે અભિપ્રાય આપવા કહ્યું કે તે ગંગાસતી અને પાનભાઈના તેમજ રવિ સાહેબ અને ખીમભાઈના ભજનો સરસ ગાતા હતા. પાંચ, વૃદ્ધાની આંખમાં આંસુ કેમ આવ્યા? ઉત્તર, યુવાનને શેરડીનો રસ મીઠો લાગ્યો હોવાથી તેણે બીજી વાર રસની માંગણી કરી ત્યારે વૃદ્ધાએ છરીથી વારંવાર શેરડી કાપવાના પ્રયત્ન કર્યા પરંતુ શેરડીમાંથી રસનું એક પણ ટીપું નીકળ્યું નહીં. તેથી વૃદ્ધાને દુઃખ થયું. તેને વિચાર આવ્યો, ચિક્રસ પ્રભુ તેના પર કોપાયમાન થયો છે, નહીતર આવું બને નહીં. આવો વિચાર આવતા વૃદ્ધાની આંખમાં આંસુ આવ્યા. પ્રશ્ન ચાર, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. એક, હરીફાઈ. બે, પશ્ચાતાપ. ત્રણ, પ્રાચીન. ચાર, જિંદગી. છ, કુતૂહલ. છ, જિજ્ઞાસા. પ્રશ્ન પાંચ, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો. એક, નિકટ તો પાસે અથવા નજીક. બે, જંગલ તો આર્ય અથવા વન. ત્રણ, ઉષ્કંઠા તો જિજ્ઞાસા અથવા આતુરતા. ચાર, આશીષ તો આશીર્વાદ અથવા દુઆ. પ્રશ્ન છ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એક, ગણના તો અવગણના. બે, પ્રાચીન તો અપ્રાચીન. ત્રણ, સમીપ તો દૂર. ચાર, વાજબી તો ગેરવાજબી. પાંચ, આશીષ તો શ્રાપ. છ, દયાળુ તો ધ્યાનહીન.
દયાહીન પ્રશ્ન સાત નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એક ખુશાલીના સમયે અપાતી ભેટ. જવાબ લાણ. બે બૂટની અંદરના ભાગમાં રાખવામાં આવતું છૂટું પળ. જવાબ સગઢડી. ત્રણ સહેલાઈથી હાથ લાગે એવું. જવાબ હાથ વગું. ચાર છિંદ્ર કે બાકામાંથી પડતું સૂર્યનું કિરણ. જવાબ રેડિયું. પાંચ સમુદ્રમાં ખડક પર બાંધેલો દીવાનો મિનારો. જવાબ દીવાદાંડી. પ્રશ્ન આઠ નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરો. એક ગેડ બેસવી. જવાબ સમજવું સમજાવવું. વાક્ય મને આ વાતમાં થોડી ગેડ બેસી. બે જીવ બળવો. અર્થ ચિંતા થવી. વાક્ય જૂના ખંડેરિયલ જોઈને લોકોના જીવ બળે છે. ત્રણ આંખે અંધારા આવવા. અર્થ શું કરવું તેને સૂચવું. વાક્ય બૂટનું બીજી વાર પરમાણુ લેવામાં આવ્યું ત્યારે અંધારા આવી ગયા. પ્રશ્ન નવ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. બેસણું અમી ચીવટ પ્રકૃતિ ત્રણ અને કોયડો. ઉત્તર અમી કોયડો ચીવટ પ્રકૃતિ બેસણું અને ત્રણ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.